મોડી રેલ. ખૂબ જ પહેલા સમયમાં જગતમાં ખૂબ જ લોક રેતલા, તે ખૂબ જ દુષ્ટ અને ઉપદ્રવ કેનારા વી ગહેલા. ઈ અતો ખારો બાથો કા પરમેહરો એક મોડી રેલુ કી ઈ આખા જગતુલે નાશ કરુલો નક્કી કેયા. પેન પરમેહર નુહા કી ખુશાથો તો દુષ્ટ મહા વચ્ચે રેનારો એક ધાર્મિક મહુ આથો. પરમેહરુ નુહા લાખ્યો કા તો એક મોડી રેલ લાવનારો હાય. ઈયા ખાતુર ત્યાં નુહલ એક મોડી ઉડી બનાવવા ખાતુર રાખ્યા. પરમેહરુ નુહલ લગભગ 140 મીટર લાંબી, 23 મીટર વેસલી અને 13.5 મીટર ઊંચી ઉડી બનાવવા ખાતુર રાખ્યા. નુહલે તે ઉડીલે લાકડા કે બનાવલું આથા અને ત્યાં મેં 3 ભાગ ખૂબ જ ખોલ્યા, એક સત અને એક બારી બનાવલું આથા. તે ઉડી નુહા ત્યાં પરિવારો અને જમીન પે દરેક પ્રકાર જાનવરોને ખાડાકી સુરક્ષિત રાખી. નુહા હા પરમેહરુ ગોઠ માને ત્યાં અને ત્યાં પરિવાર હું તેંડી જ ઉડી બનાવી જેંડી પરમેહરું આખલી. કહા કતે ઉડી ખૂબ જ મોડી હતી, ઇયા ખાતર તિયુલે બનાવવા બી ખૂબ જ વર્ષે લાગ્યે. નુહા હા આવનારી મોડી રેલું વિશે ચેતવણી આપી અને ત્યાંને પરમેહરુ ફાસલા ચાલા આખ્યા. પેન ત્યાં લોકો હું ત્યાં પે વિશ્વાસ નહીં કહ્યો. પરમેહરુ નુહા અને ત્યાં પરિવારોલે પોતા માટે અને જાનવરો માટે જરૂરી માંડો એકઠો કેરા આદેશ આપ્યો. જ્યાં બાદ જ ત્યાં રાથા પરમેહરુ નુહા લાખ્યા. કા ઓ સમય ત્યાં કોવાલી અને ત્યાં 3 પોયરા અને કોવાલીને એકઠેકીને 8 જ લોકો ઉડીમે જાવલું આથા. પરમેહરુ દરેક જાનવર અને પક્ષી નર અને માદાલે નુહા પાહી મોકલે કાતે ઉડીમે જઈ શકે અને મોડી રેલું સમયમાં તે સુરક્ષિત રહી શકે. પરમેહરુ એણે દરેક પ્રકારો 7 નર અને 7 માદાને મોકલીએ જીયાને બોલી ચડવા ખાતર ઉપયોગ કરવામાં આવે. જ્યાં તે બાદ્ય ઉડી પાહી પહોંચી ગયે તાં પોતે પરમેહરું બાણો બંધ કી દીધા. તાહાં પાંઈ પોણા શરૂ વૈયા અને પાંઈ પડતો ગયા. રોકાયા વગર ચાલી દી અને રાત લોગું પાંઈ પડતો રહ્યા. બાદા જગું તો દરેક વસ્તુ એહી લોગું કા ઊંચા ઊંચા ડોગું બી પાંયું મેં બુડી ગયા. ભૂકાલી જમીન મેં રહેનારી વસ્તુ મોઈ ગઈ. ત્યાં લોકોને અને જાનવરોને છોડીને જે ઉડી માથે તે ઉડી પાંયું મેં તરતી રહી અને ઉડી માજમાને દરેક વસ્તુ બુડુલું કી સુરક્ષિત રાખીએ. પાંઈ પોણા બંધવી જાવલું બાદ 5 મહિના લોગું તે ઉડી પાંયું મેં તરતી રહી અને ત્યાં સમય મેં પાંઈ અસંવેરા લાગ્યા. તહાં એક દી તે ઉડી એક ડોગું ચૂંટલી આરી જઈને ઉટકી. પેન જગત આમે બી પાંયું કી પોરાલો આથા. 3 મહિના બાદ ડોગું ચૂંટલિયા દેખાયા લાગ્યા. હાચી 40 દી બાદ નુહા હા એક કાગડાલે ઈ હેરા ખાતુર બારે મોકલ્યો કા પાંઈ હુકાયો કનહા. તો કાગડો હુકાલી જાગા હોદુ મેં એહે તહે ઉડતો રહ્યા. પેન તિયાલે એહડો કેલ્લો જાગો નહીં મિલ્યો. ભાચે બાદ મેં નુહા હા એક કબૂતરીલે બારે મોકલી. પેન તિયુલે કેલ્લી જ હુકાલી જાગો નહીં મિલ્યો. ઇયા ખાતુર નુહા પાહી ફાચે આવતી રહી. એક અઠવાડિયા બાદ ત્યાં કબૂતરીલે ફાચે મોકલી અને તે પોતા ચાચોડી મેં જેતનું એક ડાલખી લઈને ફાચે આલી. પાંઈ અસોવી ગહેલો અને ચાડમે ફાચે ઉગા લાગલે. નુહા હા એક અઠવાડિયો આજી વાટ જોયો અને ત્રીજી વાર તિયુ કબૂતરીલે બારે મોકલી. ઈયુ વાર તિયુલે રીવુલો જાગો મિલી ગયો અને તે ફાચે નહીં આલી. પાંઈ હુકાઈ રહેલો. 2 મહિના બાદ પરમેહરું નુહા લાખ્યા. અમિતું અને તો પરિવાર અને બાદે જાનવરે ઉડી મેને નીંગી આવા. ખૂબ જ પોયરે અને નાતણે અને નાતણ્યા નાતણે ઉત્પન્ન કર્યા અને તરતી પોઈ દયા. તહાં નુહો અને ત્યાં પરિવાર ઉડી મેને બારે નીંગી આલે. નુહા હા ઉડી મેને બારે આવા બાદ ત્યાં એક વેદી બનાવી અને બોલી માટે ઉપયોગ કેરમ આવનારે દરેક જાનવરો મેને થોડાકુને લઈને બોલી ચડવીએ. પરમેહર તિયુ બોલી કી ખુશવીયો અને નુહાલે અને ત્યાં પરિવારોલે આશીર્વાદ આપ્યો. પરમેહરું આખ્યા અહીં પ્રતિજ્ઞા કહું કા મહામારફતે કેરામે આવતા ખોટા કામો લીધે અહીં ફાચે કીધી બી તરતીલે શ્રાપ નહીં આપું કા રેલું મારફતે જગુતુલે નાશ નહીં કહ્યું. ખરેખર મહું પોતા હાના પેને સમયને પાપી હાય. ફાચે પરમેહરુ પોતા વાચા નિશાણી રૂપમાં પહેલું મેઘધનુષ બનાવ્યો. જ્યાં કીધી બી આકાશમાં મેઘધનુષ દેખાય તા પરમેહર યાદ કરી કા ત્યાં કાંઈ પ્રતિજ્ઞા લીધી અને તેહકી જ તિયા લોક બી યાદ રાખે.